નમસ્તે બાળકો, ગયા વિડીયોમાં હિન્દી વિષયમાં તમે લોકો શું શીખી ગયા? તો આપણે મૂળાક્ષરનો મહાવરો કરતા શીખી ગયા અને હવે આપણે શું જોવાનું છે? સૂચના પ્રમાણે કરો. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ બધી વસ્તુ શીખી જ ગયા છો, પણ ફરીથી એક વખત મહાવરો થાય એટલે કે તમારી પરીક્ષામાં જ્યારે પેપર લખવાનું હોય ત્યારે તમને ખૂબ જ સારી રીતે આવડી શકે, બરાબર? તો પરીક્ષામાં તમારે આ જે પ્રશ્ન 4 માર્ક્સે પૂછાય છે એની અંદર શું છે કે સૂચના પ્રમાણે કરો, યની નીચે લીટી કરો. યની નીચે એટલે કે આપણને અમુક શબ્દો આપેલા છે, 4 શબ્દો આપેલા છે. ચારે શબ્દોમાં જ્યાં જ્યાં ય દેખાતું હોય એની નીચે આપણે શું કરીશું? તો લીટી કરીશું. ઘણી વખત છોકરાઓ એ વસ્તુ જે તમે લોકો એક વસ્તુ બહુ જ ભૂલ કરો છો કે ય ની નીચે લીટી કરવાનું એવું લખવામાં આવ્યું હોય ત્યારે પહેલા જ્યાં ય દેખાય બસ ત્યાં જ લીટી કરે, પછી આગળના બે બધા છોડી દે. તો તમારે એ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું કે 4 માર્ક્સ છે એટલે કે 4 અલગ અલગ આપેલા હોય, 4 અલગ અલગ શબ્દો આપેલા હોય, એની નીચે જ્યાં જ્યાં ય દેખાય ત્યાં તમારે લીટી કરવાની રહેશે. પહેલો જે શબ્દ છે એ શું છે? યક્ષ. યક્ષમાં પ્રથમ જે મૂળાક્ષર ય, પછી ગાયક. ગાયકમાં પણ વચ્ચેનો મૂળાક્ષર ય, પછી ક્ષત્રિય. તો ક્ષત્રિયમાં છેલ્લો મૂળાક્ષર ય, અને કોયલ. કોયલમાં વચ્ચે. એટલે આપણને જ્યાં જ્યાં ય દેખાય ત્યાં શું કરીશું? લીટી. પછી નીચે શું લખ્યું છે? જે પણ અહીંયા સૂચના આપેલું હોય, મૂળાક્ષર આપેલું છે, જેમ કે અહીંયા ય છે તો ય નીચે લીટી કરવાનો. પછી ફ. ફ મૂળાક્ષર આપેલું છે તો ફ જ્યાં જ્યાં તમને શબ્દની અંદર ફ દેખાય ત્યાં આપણે એની નીચે લીટી કરવાની રહેશે. ખબર પડી? આ બધું તમે સ્વાધ્યાય પોથીમાં શીખી ગયા છો. આગળ પછી ક્ષ થી નીચે ક્ષત્રિયનું ક્ષ છે. ક્ષ થી નીચેની લીટી કરો. મૂળાક્ષર તમને વાંચતા લખતા અને ઓળખતા સારી રીતે આવડી જ ગયા હશે. હવે આગળ સૂચનામાં ફરીથી ભ ની નીચે લીટી એટલે કે ભ મૂળાક્ષર શબ્દની અંદર ભ મૂળાક્ષર જ્યાં જ્યાં આવતો હોય એની નીચે આપણે લીટી કરીશું. ભવન, પછી નભ, જીભ અને છેલ્લે ભગત. બરાબર? હવે જોઈ લેવાનું ખૂબ ધ્યાનથી કે 4 શબ્દોની અંદર આપણે અહીંયા જે બી મૂળાક્ષર આપેલું હોય એની નીચે જ લીટી કરવાની રહેશે. પછી શ ની નીચે લીટી કરો. શરણાઈનો સ છે, એને લગતા બીજા 4 શબ્દો આપેલા છે, જેમ કે શહર, શરીફા, દેશ અને આકાશ. બરાબર? તો જ્યાં જ્યાં શ દેખાય ત્યાં લીટી. હવે આગળ ન. યજ્ઞ, જ્ઞનો. તો પછી નીચેની લીટી કરો એટલે કે જ્ઞ નીચે જ્યાં જ્યાં દેખાય એની નીચે આપણે લીટી કરીશું. જ્ઞથી બનતા કેટલા શબ્દો છે? અજ્ઞ, યજ્ઞ, શુજ્ઞ અને જ્ઞાન. તો તમને જ્યાં જ્યાં જ્ઞ દેખાય છે એની નીચે આપણે શું કરીશું? લીટી. પછી નીચેની છેલ્લી સૂચના છે, શ ની નીચે લીટી કરો એટલે કે ષટ્કોણનો શ છે એને લગતા બીજે શબ્દો આપેલા છે. તો શબ્દોની અંદર ષટ્કોણનો શ તમને જ્યાં બી દેખાય ત્યાં શું કરીશું? લીટી. તો ષષ્ઠ પદ. તો પ્રથમ મૂળાક્ષર ષ. પછી આગળ ઋષભ, વચ્ચે ષટ્કોણનો ષ છે. પછી આગળ વિષય અને છેલ્લે છે ધનુષ. એમ આપણે ખૂબ જ ધ્યાનથી તમે કરશો તો ખૂબ જ સારી અને આસાનથી લખાઈ જશે. બરાબર? ચલો
અહીંયા આપણો આ વિડિયો પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજો વિડિયો જોઈશું.